રાજપીપળા નવદુર્ગા સ્કૂલ ખાતે સ્થાનક નઈ તાલીમ કેન્દ્ર સને 1989 નેવના તાલીમાર્થીઓને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતો. વર્ષો બાદ એક જ બેચના તાલીમાર્થીઓ ભેગા મળ્યા ત્યારે સૌએ હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓનામાંથી શિક્ષકો આવ્યા હતા. ઉપરાંત છેક મુંબઈથી પણ સ્નેહ મિલનમાં ભાગ લેવા માટે શિક્ષકો આવ્યા હતા. ત્યારે વર્ષો પહેલાની યાદો વાગોળી હતી અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ તેમના જીવનની યાદો વાગોળી હતી. આ સમારંભ મુદ્દે કાંતિભાઈ પંડ્યાએ જણાવ્યું હતું, જીપીડીસીબી રાજપીપળામાં રાજપીપળા આશરે 40 જેટલા તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે. આજે સૌ શિક્ષકો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં રહે છે, સૌ ભેગા થયા છે, તેમજ અમને મદદરૂપ એવા મહાનુભાવનું આજે સન્માન કરાયું છે અને તેઓના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ પ્રકાશભાઈ માછી સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જીપીટીસી રાજપીપળા ખાતે જે 40 તાલીમાર્થીઓએ તાલીમ લીધી અને ત્યાંથી જુદા પડ્યા પછી 2021ની અંદર વિવિધ સ્થળોએથી તમામ શિક્ષક ભાઈઓ અત્યારે ઉપસ્થિત છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, જેમાં ગોધરા છે, ચીખલી છે, વલસાડ છે, બારડોલી છે, સુરત છે, બિલ્લીમોરા છે અને છેક મુંબઈથી પણ અમારા તાલીમાર્થીઓ જ્યાં હતા ત્યાંથી અહીંયા ઉપસ્થિત થયા છે. ખૂબ ખુશ છે. આ કાર્યક્રમની અંદર અમારા જે અમારું ધ્યાન રાખનાર ત્રણ મહાનુભાવો આદરણીય મનહર કાકા, આદરણીય ગોહિલ સાહેબ અને મીના માસીનો અમે અત્રે એમનું સન્માન કરી સારોડાડી અને સન્માન કર્યું છે, એમને માન આપ્યું છે. 6 જેટલા અમારા કર્મચારી મિત્રો રિટાયર થઈ ગયા છે, એમનું પણ અમે સન્માન કરી રહ્યા છીએ અને એ સાથે જેણે પણ આ સરસ કાર્યક્રમને સુંદર રીતે યજમાનગીરી કરી એવા ભાઈ શ્રી પ્રકાશભાઈ માછી, વિનોદભાઈ માછી, બાપુ જીતેન્દ્રસિંહ, નયનભાઈ પટેલ અને રમેશભાઈ સોલંકીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપનું નામ? કાંતિ પંડ્યા, ગોધરા.